ઓપરેટર 50,000ની લાંચ લેતા ઝડપાયો છે. વધુ એક ભ્રષ્ટાચારનો મામલો સામે આવ્યો છે મહેસાણાથી, જ્યાં ઓપરેટર 50,000ની લાંચ લેતા ઝડપાયો છે. નાયબ મામલતદાર રાકેશ ચૌધરી પણ લાંચમાં ઝડપાયો છે. સતલાસણા મામલતદાર કચેરીમાં જ છટકું ગોઠવવામાં આવ્યું હતું, ત્યારે એસીબીની ટીમે ડેટા એન્ટ્રી ઓપરેટરને ઝડપી પાડ્યો છે. 50,000ની લાંચ લેતા રવિન્દ્ર પટેલને 50,000ની લાંચ લેતા પકડ્યો છે. તો આ મુદ્દે જ આપણી સાથે સંવાદદાતા અલ્પેશ પટેલ ફોન લાઈન પર જોડાઈ ચૂક્યા છે. જી અલ્પેશ, ઓપરેટર 50,000ની લાંચ લેતા ઝડપાયો છે, શું છે વધુ વિગતો? જી ચોક્કસ, દરમિયાન જણાવ્યું કે મહેસાણામાં ઓપરેટર દ્વારા 50,000ની લાંચ માંગવામાં આવી હતી અને 50,000 જમીનને જૂની શરત નવી શરત કરવા માટે, નવી શરતમાંથી જૂની શરત કરવા માટેની 50,000ની લાંચ માંગી હતી અને 50,000ની લાંચ માંગતા રવિન્દ્ર પટેલે એસીબીની સફળ ટ્રેપમાં છટકો ગોઠવ્યો હતો અને તેમાં આવી ગયો હતો અને મામલતદાર કચેરી ગેટ બંધ કરી ટ્રેપ ગોઠવામાં આવી હતી અને સતલાસણામાં લાંચ લેતા નાયબ મામલતદાર રાકેશ ચૌધરી સહિત વચેટીઓ ઝડપાયો છે અને મામલતદાર સતલાસણા મામલતદાર કચેરીમાં હજુ પણ એસીબી ટીમની કામગીરી યથાવત હતી. જી જલ્પેશ, તમામ વિગતો બદલ આભાર.